મિત્રો, સ્ક્રીન ઉપર તમે લાઈવ ચક્રવાત જોઈ શકો છો, જે અત્યારે અરબ સાગરમાં બનેલું છે. મિત્રો, તેને કારણે ગુજરાતમાં પવનની અસ્થિરતા સર્જાઈ શકે છે અને ગુજરાતમાં તે માવઠું લાવશે. ગુજરાતમાં 7, 8, 9 અને 10 તારીખે માવઠાની આગાહી છે. મિત્રો, 3 તારીખથી ગુજરાતમાં ઘાટા વાદળા છવાવાનું ચાલુ થઈ જશે અને ગુજરાતમાં માવઠું ચાલુ થઈ જશે. આજે અને કાલે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તાપમાન કેટલું રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ. તો મિત્રો, તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને ફટાફટ લાઈક કરી અને શેર કરી દેજો. મિત્રો, 30 તારીખે અને સાંજે 6 વાગ્યાથી ગુજરાતના કચ્છમાં થઈને હાયર લેવલ પર વાદળા છવાવાનું ચાલુ થઈ જશે, જ્યારે મિત્રો લોઅર લેવલના જે વાદળા છે એ ગુજરાતમાં નહીં હોય, એટલે કે ગુજરાતનું વાતાવરણ કોરું રહેશે. પણ મિત્રો, 3 તારીખે અને સવારે 9 વાગ્યાથી અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતમાં અરબ સાગરના પવનો આવે છે અને આ ભેજવાળા પવનો સાથે વાદળા પણ ખેંચી લાવશે અને 3 તારીખે સાંજથી ગુજરાતમાં ઘાટા વાદળા છવાવાનું ચાલુ થઈ જશે. મિત્રો, 7 તારીખે વેરાવળ, જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે માવઠું થઈ શકે છે. 8 તારીખે પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. 9 અને 10 તારીખે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતનું વાતાવરણ બિલકુલ કોરું રહેશે, એટલે કે ગુજરાતમાં ક્યાંય વાદળા છવાયેલા નથી કે ક્યાંય માવઠાની આગાહી નથી. મિત્રો, 5 તારીખથી ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાવાનું ચાલુ થઈ જશે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, ઉના અને તેની આજુબાજુના વિસ્તારો, કચ્છના ખાવડા આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાવાનું ચાલુ થઈ જશે. મિત્રો, 30 તારીખે ગુજરાતનું તાપમાન જોઈએ તો સવારે 8 વાગે સુરતમાં 33 ડિગ્રી, વલસાડમાં 33 ડિગ્રી, વડોદરામાં 32, ભાવનગરમાં 32, ઉનામાં 34, જૂનાગઢમાં 30, થાનમાં 30, અમદાવાદમાં 31, જામનગરમાં 30, દ્વારકામાં 29, ગાંધીધામમાં 31, નલિયામાં 29 ડિગ્રી, દાહોદમાં 31 ડિગ્રી, મહેસાણામાં 30, પાલનપુરમાં 30, ચારણકામાં 30, ખાવડામાં 28 ડિગ્રી, નલિયામાં 29, ગાંધીધામમાં 31 ડિગ્રી તાપમાન છે. જેમ જેમ બપોર થશે તેમ તેમ ગુજરાતનું તાપમાન 40 ડિગ્રી ઉપર જતું રહેશે. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન થઈ જશે, મહેસાણામાં 40, પાલનપુરમાં 39, ચારણકામાં 40, થાનમાં 40, જામનગરમાં 39, ગાંધીધામમાં 40, ખાવડામાં 39, નલિયામાં 39, દ્વારકામાં 31, વડોદરામાં 41, દાહોદમાં 39 ડિગ્રી, જૂનાગઢમાં 40, ઉનામાં 41, સુરતમાં 41, વડોદરામાં 37, ભાવનગરમાં 41 ડિગ્રી, દ્વારકામાં 31 ડિગ્રી તાપમાન થઈ જશે. રાતનું તાપમાન મિત્રો ઘટી જશે. વહેલી સવારે 4 વાગે વડોદરામાં 25, ભાવનગરમાં 28, ઉનામાં 27, સુરતમાં 26, વલસાડમાં 25, ઉનામાં 24, જૂનાગઢમાં 24, થાનમાં 25, જામનગરમાં 27, દ્વારકામાં 28, ગાંધીધામમાં 27, અમદાવાદમાં 26, નલિયામાં 26, દાહોદમાં 24, મહેસાણામાં 24, ચારણકામાં 26, ખાવડામાં 25, નલિયામાં 26 ડિગ્રી તાપમાન થઈ જશે. દિવસ વધશે તેમ તેમ તાપમાન વધતું જશે. 1 તારીખે મિત્રો 1 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. અમદાવાદમાં 40 ડિગ્રી થઈ જશે, મહેસાણામાં 39, થાનમાં 39, અમદાવાદમાં 38, ગાંધીધામમાં 39, ચારણકામાં 38, ખાવડામાં 37, નલિયામાં 37, દ્વારકામાં 31, વડોદરામાં 41, દાહોદમાં 38, જૂનાગઢમાં 40, ઉનામાં 41, ભાવનગરમાં 41, સુરતમાં 41, વલસાડમાં 36 ડિગ્રી તાપમાન થઈ જશે. 2 તારીખે પણ મિત્રો ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડો નહીં નોંધાય. મિત્રો, 4 તારીખે ગુજરાતનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધી જશે, એટલે કે 42 ડિગ્રીને ક્રોસ કરી જશે.
મિત્રો, ગુજરાતના તાપમાનમાં 7મી તારીખથી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, કારણ કે ગુજરાતમાં વાદળ આવી જશે.